सदानन्दाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्माच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथनी अंदर पहलू पद एनी अंदर स्वामी एम कहे कि एक बात अनूप ने अमूल्य है, पण ए बात कड़वी है, एटले मारू मन एवं कहे कि आ बात ने न कहीश। पण स्वामी के आ बात एटली अगत्यनी है कि मुमुक्षु माटे कल्याणना मार्गनी अंदर बहु जरूरी है। कल्याण संत थकी ज थाय छे, एवा संतनो महिमा शास्त्रों में बहु लख्यो छे। परंतु जो मुमुक्षु खोटा संतने मळी जाय तो एनु कल्याण बगड़ी पण जाय छे। ए कल्याणनुं जतन सारी रीते थई शके, साचा संतने मुमुक्षु मळी शके अने साचा संत थवाना लक्षण पण साधन दशावाळा त्यागाश्रमना मार्गे चालेला भेखधारीओने मळी रहे, एना माटे स्वामीए અહીંયા આગળ આ વાતોનું લખી છે। સ્વામીએ કહ્યું, કયા વિના નહીં ખબર પડે માટે કહું છું, શાસ્ત્રોની અંદર સાધુનો મહિમા લખ્યો, સંત થકી કલ્યાણ લખ્યું, એટલે બધાય પછી સાધુમાં વળગ્યા છે, પણ વિવેકને ચૂક્યા। સાચા સાધુ, ખોટા સાધુ, સંત અને અસંત એ બેનો વિવેક મુમુક્ષુને ચૂકાઈ ગયો અને બધાય મંડી પડ્યા કે સાધુ મળ્યા એટલે કલ્યાણ, પણ જોયું નહીં કે હોકા બીડીઓને ચલમુવાળા છે, કલ્યાણ કેમ કરશે, જેનું પોતાનું જ કલ્યાણ નથી એ મારું કલ્યાણ કેમ કરશે, આવું ન જોયું, પણ ફક્ત ભેખ જોઈ અને ભેખમાં ભગવાન માનીને સિદ્ધવલ્લભ રાજાની જેમ અનેક મુમુક્ષુઓ અટવાયા છે, એને સ્વામી મહારાજની ઈચ્છાથી પરત કાઢી અને સાચા સદગુરુ પાસે મોકલવાનો પ્રયાસ કરે છે। એવું સ્વામીએ પહેલાં પદની અંદર કીધું। આગળ સ્વામી આવે, એવા જે સાચા સાધુ એની ઓળખાણ શું છે એ અહીંયા આગળ કહે છે। પદ બે, એવા સંત તની ઓળખાણ કહું સહુ સાંભળો, પછી સોપી તેને મન પ્રાણ એ વાળે તે મવડો, જેના અંતર માય વિનાશ વાસ કરી વસિયા, તેને કામ ક્રોધ પામ્યા નાશ
લોભ ને મોહ ગયા એવા શત્રુ તનુ ટળ્યું સાલ, લાલ જ્યાં આવી રહ્યા તેને સંત થયા છે નિહાલ, પૂરણ કામ થયા એવા સંત જે હોય સંસાર, શોધીને સેવી જીએ કહે નિષ્કુળાનંદ નિરધાર, તો લાભ તે લીજીએ કહે નિષ્કુળાનંદ નિરધાર, તો લાભ તે લીજીએ. સ્વામી કે છે એવા સંત તની ઓળખાણ કહું સૌ સાંભળો. હવે એવા સાધુની ઓળખાણ, જે સાધુનો મહિમા શાસ્ત્રમાં લખ્યો છે, જે સંતને મળવાથી છેલ્લો જન્મ થઈ જાય છે, જે સંતની આજ્ઞામાં વર્તવાથી જે પ્રાપ્તિ એને થાય એ જ પ્રાપ્તિ મુમુક્ષુને થાય છે, એવા જે સાધુ, એવા સાધુનું હું ઓળખાણ કહું છું. સ્વામીનો મૂળ સ્વભાવ, મોટા પુરુષોનો મૂળ સ્વભાવ, સત્પુરુષોનો મૂળ સ્વભાવ મહિમાએ યુક્ત છે. કેટલીક વાર આ વિવેક સંબંધી વાત એ તો નેગેટિવિટી છે, નકારાત્મક ભાવ છે, જે સત્પુરુષોમાં સહજ સ્વભાવે નથી હોતો. પરંતુ આવી કડવી વાત, નકારાત્મક પણ એને કરવી પડતી હોય છે મુમુક્ષુના હિત માટે. ઝેરની વાત કરવામાં કોઈ મજા નથી, અમૃતની વાત કરીને અમૃતને પીવામાં જ મજા છે. પરંતુ અમૃતનું લેબલ જ્યારે ઝેર ઉપર લાગેલું હોય અને મુમુક્ષુ જો એની પારખ ન હોય તો મુમુક્ષુ એ ઝેરને અમૃત માનીને પીવાથી મુમુક્ષુનું કલ્યાણના માર્ગેથી પતન થાય, એટલે મોટા પુરુષોને ઝેરની વાતો પણ કરવી પડે છે. વચનામૃત જેવો દિવ્ય ગ્રંથ, એમાં રઘુનાથ દાસ જેવો અસુર આવો શબ્દ શ્રીજી મહારાજને બોલવો ગમતો ન હોય. અમૃત જેવો ગ્રંથ છે એની અંદર આને યાદ કરીને શું ફાયદો છે, આને યાદ કરીને શું ફાયદો છે. ઘણી જગ્યાએ અવગુણની વાતો, દ્રોહની વાતો, જીવનો નાશ થઈ જાય આવી નકારાત્મક વાતો પણ કરવી પડી હોય, કારણ કે એ કરે તો મુમુક્ષુ સાવધાન બને. એ કરવી જરૂરી હોય છે, એના માટે કરે છે, રિએક્શન ના આવે. એટલે અહીં મોટા પુરુષો પણ એમનો મૂળ સ્વભાવ એવો હોય મહિમા પરક, એટલે વાત કરે છે સંતની ઓળખાણની, કે હું તમને આવા સાધુનું જે લક્ષણ કહું છું એ સાધુનું લક્ષણ સાંભળો. પણ એ લક્ષણ સાંભળીને શું કરવાનું છે પહેલાં કહી દે છે. કહેવા જાય છે લક્ષણ, અને લક્ષણ કહેતા પહેલાં એવું કહી દે છે કે એવા જો મળી જાય તો શું કરવું. પછી સોંપી તેને મન પ્રાણ, એ વાળે તેમ વળો. પહેલાં કહી દીધું શોધતા પહેલાં, તો શોધવાના છે કેવા, જેના અંતરમાં અવિનાશ વાસ કરી વસિયા, જેના અંતરમાં ભગવાનનો નિવાસ થયેલો હોય. પ્રથમના 27માં મહારાજે જેના અંતરમાં ભગવાનનો નિવાસ હોય એવા સંતના લક્ષણ કીધા છે. અંત્યના 27માં મહારાજે જેના હૃદયમાં ભગવાનનો નિવાસ હોય, જેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય એવા સંતના લક્ષણ કીધા છે. એનું મોટામાં મોટું જેના હૃદયમાં ભગવાનનો નિવાસ થાય એનું રિઝલ્ટ એ છે, તેને કામ ક્રોધ પામ્યા નાશ, લોભ ને મોહ ગયા. જેના હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહ આ બધાય અંતઃશત્રુઓ ટળી ગયા હોય, ભગવાનનો જ્યાં નિવાસ થાય ત્યાં આ બધા શિયાળિયા રહી ના શકે.
સિંહ જેવા મહારાજ જેના હૃદયમાં અખંડ નિવાસ કરીને રહે ત્યાં શિયાળિયા ન રહે. સાધન દશાવાળાના હૃદયમાં ભગવાન રહ્યા છે, પરંતુ એને જ્યારે સત્વગુણ હોય ત્યારે ભગવાનની અનુભૂતિ તીવ્રતાથી થાય છે, જેના કારણે સત્વગુણમાં મોક્ષુ હોય ત્યારે એને કામ ક્રોધાદિક નડી શકતા નથી. પરંતુ જ્યારે રજોગુણ અને તમોગુણના વાદળા છવાઈ જાય, આકાશમાં સૂર્ય છે પરંતુ વાદળા છવાતા સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી આછો પહોંચે છે, સાફ આકાશ હોય અને સૂર્યનું કિરણ જેવું આપણને મીઠું લાગે અથવા તો ક્યારેક વાગે એવું કિરણ વાદળછાયું વાતાવરણ હોય તો નથી લાગતું. એવી જ રીતે પરમાત્મા તો જીવ જીવના હૃદયમાં રહેલા જ છે, પરંતુ મુમુક્ષુ જે છે એમાં જ્યારે રજોગુણ તમોગુણના વાદળા છવાય છે ત્યારે એ પરમાત્માનું જે નિર્મળ કિરણ એ જીવની વૃત્તિઓ સુધી પહોંચી શકતું નથી, નથી પહોંચી શકતું. તેના કારણે જીવ થોડીક વાર રજોગુણ અને તમોગુણના આવેગોમાં આવે છે, જેને સાધન દશા કહેવાય છે. એને અખંડ એવું રહેવું ગમતું નથી. મુમુક્ષુને એની બળતરા છે, બળતરા છે, મારામાં કામ કેમ આવ્યો, મારામાં ક્રોધ કેમ આવ્યો, મારામાં લોભ કેમ આવ્યો, એ મુમુક્ષુને એની બળતરા હોય. એ મુમુક્ષુ છે, સાધન દશામાં છે. ભગવાન હજુ અખંડ એના હૃદયમાં નિવાસ કરીને નથી રહ્યા, નથી એવું નહીં પણ અખંડ નિવાસ કરીને નથી રહ્યા. જેને દીવા જેવા ને વીજળી જેવા ભગવાનના સત્પુરુષો, ભગવાનના મુક્ત સમાન પુરુષો, દીવા જેવા ને મસાલ જેવા વળવાના ત્રીજા વર્તાલના ત્રીજા વચનામૃત પ્રમાણે કીધેલા છે. પરંતુ વીજળી જેવા જેના અંતરની અંદર કામ ક્રોધ લોભનો નાશ થઈ ગયો છે, એવા છે, સમર્થ છે. વિષયોની વચ્ચે પણ જેને વિષય અસર ન કરી શકે, એને બધી જ પંચ વિષયો ભરપૂર આપવામાં આવે, એને આ લોકનું તમામ માન સન્માન સંપત્તિ બધું જ એને ભરપૂર આપવામાં આવે, વિપત્તિઓ પણ ભરપૂર આપવામાં આવે, પણ પોતાના મુકામ થકી ક્યારેય પણ ડગે નહીં, એવા જે ભગવાનના સંત છે, ભગવાનના એવા ભક્ત છે, એના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરી રહ્યા છે. જેને અખંડ હૃદયમાં ટાટું છે, અંતઃશત્રુનો નાશ થઈ ગયો. આ એક મીટર છે. જેના હૃદયમાં કામ ક્રોધ લોભ મોહ એ જ્યાં સુધી ક્યારેક ક્યારેક પણ ઝડકે છે, ત્યાં સુધી મુમુક્ષુ એવું માનવું કે ભગવાનનો અખંડ નિવાસ હજુ મારામાં રહી શકતો નથી. જ્યારે ભગવાનનો અખંડ નિવાસ રહેવા લાગે ત્યારે સહજ રીતે વૃત્તિઓ ભગવાનમાં રહેવા લાગે. કારણ કે ભગવાન અખંડ નિવાસ ભગવાનનો હૃદયમાં થઈ ગયો એના કારણે પેલા બધાય ભાગે, પછી ન રહી શકે. એ મીટર છે એનું. ઉપલેટાના વેરાભાઈ હતા, પહેલાં સત્સંગમાં નહોતા પણ નથુ બારૈયાને ત્યાં સંતો આવ્યા અને એને સંતો કીર્તન ગાતા હતા પહાડી રાગમાં, આને ગમી ગયા, ખેંચાઈને ત્યાં ગયા, સંતોના દર્શન કર્યા, સંતોએ બે પાંચ કીર્તન ગાયા, બહુ ગમ્યું. સાધુમાં જેવો ભાવ થાય એટલે ભાવરા જેવા જીવને પણ સાધુમાં ભાવ થવાથી એનું ભાવરાપણું જાય છે અને એને ભગવાનને મળવાની ઈચ્છા થાય છે. જે જે જીવો ભાવરા જેવા આ દુનિયામાં ભાવરા જેવા કહેતા જંગલી વિચારોવાળા હોય અને એ સત્સંગમાં અચાનક આવે છે, અચાનક આવીને બહુ સારા ભગવાનના ભક્ત બનવા તરફ આગળ વધે છે, એનું જો કોઈ કારણ હોય તો એના મૂળમાં ગમે ત્યારે ગોતવામાં આવશે તો એવું જ નીકળશે કે એને ભગવાનના કોઈ સંત કે ભગવાનના કોઈ ભક્તમાં અતિશય ભાવ થઈ ગયો અને ભાવ થતાની સાથે એનું ભાવરાપણું વિદાય થાય અને એને ભગવાનને મળવાની ઈચ્છા થાય. એ વેરાભાઈને પછી સંતોની વાત સાંભળીને બહુ હેત થયું. 3-4 દિવસ 5 દિવસ સુધી સાધુની વાતો સાંભળી, કીર્તન સાંભળ્યા, મહારાજના આશ્રિત થઈ ગયા. પોતે કુકર્મમાં હતા એમાંથી બહાર નીકળી ગયા. મહારાજના ઉત્સવ સમયે હોય ત્યાં ચોકી પહેરો કરવા જાય. બહુ વિસ્તારથી પૂજ્યપાદ ગુરુજી આખું આખ્યાન કીધું છે. પછી વેરાભાઈને ધીરે ધીરે સત્સંગ ખૂબ સારો થઈ ગયો એટલે એમને મહારાજને એ દરેક વખતે પ્રાર્થના કરે, મહારાજ
મને સંસારનું બંધન છોડાવો, મને સંસારનું બંધન છોડાવો, ભગવાન મારી પર એવી દયા કરો કે મને સંસારનું બંધન છૂટી જાય. ગઈકાલે જ એક ભગવાનના ભક્ત વાત કરતા હતા કે ગુરુજીને પ્રાર્થના કરો કે મને આ બંધન હવે છોડાવી દે, તમે સંતો એવી દયા કરો કે આ સંસારનું બંધન હવે છૂટી જાય, હવે આ વિટંબનાઓમાં રહેવું નથી. ધન્યવાદ છે એવા ભગવાનના ભક્તોને જેને આ સંસાર બંધન દેખાય છે, સંસારનું બંધન અનુભવાય છે, આ બંધનમાંથી છૂટવું છે એવો વિચાર આવે છે એ ભાગ્યશાળી છે. આ સંસારની સાંકળો બધાને દેખાતી નથી, ઠેક બ્રહ્માંડના છેડા ઉપર સાંકળો બાંધી છે અને અહીં આગળ બધાને ખુલ્લા મૂક્યા છે. કોઈને ખબર પડતી નથી કે મારા પગમાં પંચવિષયરૂપી બેડીઓ બાંધી છે. પંચ વિષય કી જાલ બિછાઈ, બંધન રચ્યા બારી, લાલચ મેં સબ જીવ ફસાયે, નિકલને કી નહીં બારી, અહો પ્રભુ અચરજ માયા તુમારી. ભગવાનનું રચેલું આ પંચ વિષયનું બંધન એટલું જબરજસ્ત છે, બાંધેલું છે, જાડામાં ફસાયેલો છે, પણ જીવને દેખાતું નથી કે હું ફસાયો છું. અરે ઘણીક વખત જ્ઞાનને કથતા હોઈએ, બોલતા હોઈએ, વાંચતા હોઈએ, સાંભળતા હોઈએ, છતાં પણ ઘણીક વખત એવું થઈ જાય, પારધી આવે છે, જાળ નાખે છે, પણ પોપટ ફસાવાનો નથી, પગ એની અંદર જ હોય. કોને બંધનની ખબર પડે, હું કઈ જગ્યાએ ફસાયો છું એ કોને ખબર પડે? જે વિચાર કરતો હોય, જે વિચારને પામ્યો હોય, જે અંતરદૃષ્ટિ કરતો હોય, જે દિવસમાં બે વખત વિચારતો હોય કે ભગવાનની અંદર વૃત્તિ રાખવામાં મને કઈ વસ્તુ બાધક થાય છે, એનો જે વિચાર કરે એને ખબર પડે કે મારું બંધન આ છે, મને ભગવાન સિવાયનું બીજું હજુ કયું કયું ચિંતવન થાય છે. સંપત્તિનું થાય છે મને ચિંતવન, મને સત્તાનું ચિંતવન થાય છે, મને આ લોકના સુખ મેળવી લઉં એવું ચિંતવન થાય છે, મને કોઈ પણ પ્રકારની આ લોકમાં કોઈ પણ પ્રકારનું મોટપ માન મેળવી લઉં એવી ઈચ્છા થાય છે. જેટલી પ્રકારની ઈચ્છાઓ છે એ જ પરમાત્મા સિવાયની ઈચ્છાઓ છે, એટલું જ એને ભગવાન એના હૃદયમાં ઓછા છે એના કારણે એને બધી ઈચ્છાઓ થાય છે. ભગવાન જ્યારે આપણા હૃદયની અંદર વધુમાં વધુ રહેવા લાગે ત્યારે ભગવાન પોતે પૂર્ણ છે, પૂર્ણથી જ પૂર્ણ થવાય, અપૂર્ણથી હંમેશા અપૂર્ણ રહેવાય. જગતનું જેટલું છે અહીંથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધીનું જેટલું છે, અક્ષરની હદ સુધીનું જેટલું છે, બધું અપૂર્ણ છે. એ મળવા છતાં પણ જીવ અપૂર્ણ જ રહેવાનો, અપૂર્ણને મળવાથી અપૂર્ણ થવાય, પૂર્ણને મળવાથી પૂર્ણ થવાય, અપૂર્ણને રાખવાથી અપૂર્ણ રહેવાય, પૂર્ણને રાખવાથી પૂર્ણ થવાય, અને પૂર્ણ એવા પરમાત્મા જ છે, બાકી બધું જ અપૂર્ણ છે. એના મુક્તો છે એ મહારાજને ધારી રહેલા છે એટલે એ પૂર્ણ છે. મહારાજ અને મુક્તોને જેને રાખ્યા એને બધી ઈચ્છાઓ ટળે, બધી ઈચ્છાઓ ટળે, પણ જેને મહારાજને મુક્તો નથી રાખ્યા, જીવ કેવો છે? ભારતમાંથી અમેરિકાના વિઝા જો મળી જાય એટલે પૂર્ણ થઈ જાય, વિઝા જેવા મળ્યા એટલે એને એવું પૂર્ણપણું અનુભવાય, ખાસ મને શું મળ્યું, વિઝા મળી ગયા. જેવો અમેરિકા ઉતરી જાય એટલે બીજું પૂર્ણપણું અનુભવાય, હજુ તો અપૂર્ણ જ રહે, કેમ વિઝા મળી ગયા પૂર્ણ નથી થઈ ગયો, પણ ત્યારે પૂર્ણ થઈ જશે, થોડી વાર પછી ટિકિટ કઢાવવી પડે, પહોંચવું પડે, પહોંચ્યા પછી અહીં આવે, પછી અહીં કંઈક ગોતવાની હોય, જોબ આ તે ગોતે, એ ત્યાર પછી પૂર્ણ થવાય, ઘાસ સરસ સેટ થઈ ગયો. ત્યાં હજુ અપૂર્ણ જ છે, પૂર્ણ થવાયું નથી, હજુ કંઈક લેવું પડશે, પેઇન ગેસ્ટમાં રહેવું પડશે, એપાર્ટમેન્ટ લેવું પડશે, ઘર લેવું પડશે, પરિવાર બોલાવવો પડશે, એને સેટ કરવો પડશે કંઈક બીજી રીતે, અહીંનું કેટલું કરવા મની અંદર કેવું, અહીં આગળનો રાઇટ લેવા માટે શું કરવું એ કરવું પડશે, એ કર્યા પછી અહીંનું આવે થઈ ગયું તો ઘરને બિઝનેસ કેમ લેશું એ કરવું પડશે, એ કર્યા પછી છોકરા મોટા કેમ કરીને પરણાવવા એ કરવું પડશે,
એ કર્યા પછી બેબી સિટિંગ કેમ કરવું, અપૂર્ણ 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 ને છેલ્લે અપૂર્ણ જ, હજુ આટલું બાકી રહી ગયું. અને ભગવાન જેના હૃદયમાં આવે પૂર્ણ થઈ જાય. કોઈ પણ જગ્યાએ હોઈએ, કોઈ પણ આશ્રમમાં હોઈએ, કોઈ પણ અવસ્થામાં હોઈએ, કોઈ પણ ઉંમરના હોઈએ, ગમે એટલી ઓછી કે વધુ બુદ્ધિવાળા હોઈએ, આવડતવાળા હોઈએ, પરંતુ ભગવાન હૃદયમાં આવ્યા વિના એક પણ જગ્યા એવી આ જગતની નથી રચી ભગવાને કે જેનાથી આપણને સંતોષ થાય. માટે રાત દિવસ આપણે સર્વે મુમુક્ષુ હૃદયની અંદર એક વિચાર કર્યા કરીએ, મારા હૃદયમાં મહારાજ કેમ રહે, મારા હૃદયમાં મહારાજ કેવી રીતે રહે, મારો ને મહારાજનો ઘાટો સંબંધ કેવી રીતે થાય, મહારાજનો મારો ઘાટો સંબંધ કરવામાં હજુ મને કયા સંકલ્પ વિકલ્પો એવા છે કે જે મને બાદ કરે છે, શા માટે હું વ્યક્તિએ વ્યક્તિ અપેક્ષિત થાઉં છું, શા માટે હું સ્થાને સ્થાને અપેક્ષિત થાઉં છું, શા માટે હું વિષયે વિષયે અપેક્ષિત થાઉં છું, શા માટે હું ઇન્દ્રિયો અને અંતઃકરણને વશ થઈને પંચ વિષયોનો અપેક્ષિત થાઉં છું, એના કરતાં ભગવાનને મળું, ભગવાનને રાખું તો અનઅપેક્ષિત થાવ તો હું પૂર્ણ બનીશ. ભગવાનના મોટા પુરુષો એવા છે. વેરાભાઈને એવો સત્સંગ થયો, શ્રીજી મહારાજને કે મારી પર દયા કરો, મને જગતનું બંધન તૂટે, અને ત્યારે શ્રીજી મહારાજે દયા કરી છે, દયા કરી છે. કેવી દયા કરી છે? એક વર્ષની અંદર 22 વ્યક્તિ પરિવારના ધામમાં જતા રહ્યા. એકનો ખાટલો બીમારીનો થયો હોય, એની હજુ આમ ચાકરી કરે અને એનો અગ્નિ સંસ્કાર કરે ત્યાં બીજો બીમાર થાય, એનું કરે ત્યાં ત્રીજો બીમાર થાય, એક જ વર્ષમાં 22 વ્યક્તિઓ એક સાથે પરિવારના મૃત્યુ પામ્યા અને એમના દવા દારૂમાં ઘણી સંપત્તિ ખર્ચાઈ ગઈ, ગરીબ સ્થિતિ આવી ગઈ, થોડા ઘરેના થોડાક જ રૂપિયા બચ્યા, પણ વેરાભાઈની નિષ્ઠામાં ડગમગાટ ના થયો. લોકોએ કીધું, વેરાભાઈ આ તે સ્વામિનારાયણનો સત્સંગ કરે, ભગવાને તારી પર દયા ના રાખી, તારા ઘરના 22 વ્યક્તિઓ લઈ લીધા. ત્યારે વેરાભાઈ કે આ તો બધું ઋણાનું બંધનથી હોય, ભગવાને કર્યું એ બરાબર કર્યું. આટલો નિષ્ઠાવાળો, આટલી સમજણવાળો ભગવાનનો ભક્ત શ્રીજી મહારાજ પાસે ઘરેનાને રૂપિયા લઈને જાય છે, મહારાજને કહે છે મહારાજ મારી પર બહુ દયા કરી, તમે મને સંસારનું બંધન છોડાવી દીધું. કલ્પના કરો, આજે આપણે આટલી વાત કરીએ સાંભળીએ છીએ, પણ આવી સમજણ આજે જો આપણા જીવનમાં આવી પરિસ્થિતિ થઈ હોય તો આપણી પાસે શું એવો વિચાર રહે કે મારી પાસે ભગવાને મોટું બંધન છોડાવી દીધું, મહારાજની મોટી દયા. 22 વ્યક્તિ ઘરના એક સાથે મૃત્યુ પામે થોડા થોડા અંતરે, અને ત્યારે આવી સમજણ રહેવી. એની સમજણ કેટલી હશે, એને સાધુનો સમાગમ કેટલો કર્યો હશે, એને સંસારને કેટલો ગૌણ કર્યો હશે, ભગવાનને કેટલા પ્રધાન કર્યા હશે, છતાં પણ શ્રીજી મહારાજ પાસે દાગીના જેટલા વધ્યા હતા, રૂપિયા વધ્યા હતા, બધું વેચીને મહારાજને જઈને સમર્પિત કર્યું. મહારાજ એમણે પાર્ષદ કર્યા, જતે દિવસે સાધુ કર્યા, પરમાનંદ સ્વામી તરીકે સાધુ થયા. અને પછી ખોખરાની લડાઈ, જ્યારે ખોખરા ગામમાં મહારાજ હતા અને ત્યાં પેલા વૈરાગી લોલંગર આવ્યો અને બધા વૈરાગ્યો, તે વખતે જેતલપુરનો યજ્ઞ ધમાલ થયેલી, બહુ વિસ્તારથી વાત છે પણ મારે ટૂંકમાં એ વાત કરવી છે. એ સમયે જ્યારે પેલા વૈરાગ્યનો હલ્લો બોલ્યો ને, ત્યારે બધા ક્ષત્રિયો બધા એનું લોહી તો ઉકળી જ જાય, રણશિંગા વાગે અને જેનું લોહી ઉકળે નહીં એ ક્ષત્રિય હાનો. તરત તલવારો લઈને ઉતરી પડ્યા. એમાં વેરાભાઈ સાધુ થઈ ગયા હતા, માળા હતી હાથમાં, પણ પેલો હો હલ્લો થયો ને એટલે લોહી ગરમ ક્ષત્રિયનું, એટલે એ પછી તલવાર ગોતવા નીકળ્યા. એ કાટી ગયેલી તલવાર હાથમાં આવી, કાટી ગયેલી તલવાર હાથમાં લઈ અને વૈરાગ્યો કેટલાયને પાડી દીધા અને એમાં એમનો કાન કપાઈ ગયો. કાન કપાઈ ગયો, બધું શાંત થઈ ગયું. પછી વેરાભાઈને જ્ઞાન થયું, ઓ હું તો સાધુ, હવે લોહી નીકળેલું. મહારાજે જોયું, મહારાજ કે આ શું કર્યું તમે? અરે મહારાજ આ બધો હો હલ્લો થતો હતો તો મને પછી સુરાતન ચડ્યું કે પાડી દો બે પાંચને. એક તો અહીંયા આગળ યજ્ઞમાં હેરાન કરે ને તમારું આવું બોલે મહારાજ, એટલે પછી. પણ મહારાજ કે તમે આવે થોડા વેરાભાઈ છો, આ ચોયનો કાઢીને આવે તમે સાધુ થઈ ગયા હતા અને આ શું કર્યું? અરે મહારાજ, પણ મહારાજ કે આવો ક્રોધ શોભતો હશે અમારા સાધુમાં.
જેના અંતર માય વિનાશ વાસ કરી વસિયા, તેને કામ ક્રોધ પામ્યા નાશ, લોભને મોહ ગયા. ભગવાનનો નિશ્ચય, ભગવાનની નિષ્ઠા, અમુક પ્રકારની જબરજસ્ત નિષ્ઠાની સમજણ એ ભગવાનની કૃપાથી અને મોટા સદગુરુની કૃપાથી આપણી અંદર આવે છે. પરંતુ અખંડ ભગવાન હૃદયમાં રહેતા થાય ત્યારે અખંડ અંતરમાં ટાઢું રહે છે. એ માર્ગ આખો નોખો છે. પ્રેમાનંદ સ્વામીને મહારાજે કહ્યું, સ્વામી એ રસ્તો તો જુદો છે, એની તો મહેનત કરવી પડે. નિષ્ઠા વાતને સાંભળવે કરીને આવે છે, કોઈના જીવનના દર્શને કરીને આવે છે, કોઈક એવા ભગવાનના સંતો ભક્તોની કૃપાથી આવે છે. પરંતુ હૃદયમાં ભગવાનને રાખવા છે એનો તો દાખલો છે, એ દાખલો છે, એની મહેનત છે, એ ઝીણવટભર્યું કામ છે, ભરતકામ જેવું છે, ભરતકામ જેવું છે. એ એટલું સહેલું નથી, એની અંદર વૃત્તિઓને રૂંધવી પડે છે, એની અંદર અનેક પ્રકારની અપેક્ષાઓને છોડવી પડે છે, એમાં નિષ્પૃહપણું જીવમાં લાવવું છે એવો નિર્ધાર કરવો પડે છે. આ લોક છે એ આ લોકની અંદર ગમે એવું મળ્યું તોય ના મળ્યા બરાબર છે અને ગયું તોય ના ગયા બરાબર છે, એવી સમજણને કોઈક જગ્યાએ ફિટ કરવી પડે છે, એના અનુસંધાને સહિત વર્તવું પડે છે. વર્તવું તો બધું સત્સંગની અંદર સમાન હોય, પરંતુ એના આશયની અંદર આ જ્યારે હોય ત્યારે ભગવાન એના અંતરમાં ધીરે ધીરે નિવાસ કરે છે. અને એવું જ્યારે નિવાસ કરે ત્યારે જ સુખિયા થવાય, એ વિના અંતરમાં સુખિયા ના થવાય, અંતરમાં સુખિયા ના થવાય. વેરાભાઈએ મહારાજે ફરીથી એમને ગૃહસ્થાશ્રમના કપડાં પહેરાયા. વેરાભાઈ પોતે પછી ધ્યાન ભજનમાં એવા મંડ્યા, એવા મંડ્યા, એવા મંડ્યા, તે એક પછી એક કામ ક્રોધ લોભ બધાય પ્રગટ થઈ થઈને બહાર નીકળ્યા. તમે કોણ? તો કે હું તમારો કામ, હું તમારો ક્રોધ, હું તમારો લોભ. ઓહો, અત્યાર સુધી બેઠા હતા તો કે આ આવે જઈએ છે, અને ગયા ત્યારે હૃદયમાં ટાઢું થયું. માટે એ અંતઃકરણની અંદર લડાઈ હોય એનાથી મુમુક્ષુએ હારી જવાનું નથી, થાકી જવાનું નથી, એનાથી હિંમત નથી હારી જવાની કે હજુ મારા હૃદયમાં ભગવાન નથી. ના, ભગવાન તો છે, જો ભગવાન ન હોય તો આપણાથી જે રૂઢી ક્રિયાઓ થાય છે એક પણ ન થાય. જો ભગવાન ન હોય તો આપણે જે કાંઈ કરી શકીએ છીએ, સત્સંગ સંબંધી રૂઢી ક્રિયા, સેવા, ભજન, જે કાંઈ આપણાથી થોડુંકનું યત કિંચિત થાય છે એ કશું ન થાય. માટે હિંમત રહિત પણ ન થઈ જવું કે મારા હૃદયમાં ભગવાન નથી. પરંતુ આવું જ્યારે થાય ત્યારે અખંડ મારા હૃદયમાં ભગવાન રહ્યા કહેવાય, એ પણ આપણને પોતાને ખબર હોવી જોઈએ. બીજું, આવું જેના હૃદયમાં છે, અહીં તો ખાલી સંતની જ ઓળખાણ કીધી છે, પરંતુ આપણે પણ એ સ્થિતિએ પહોંચવું છે, આપણે પણ મહારાજના મહામુક્ત થવું છે, એટલે તો આપણો દાખલો છે. એટલા માટે અહીં ઓળખાણ તો સંતની કીધી છે, પણ એ સાથે હું આપણા મુમુક્ષુપણાનું પોષણ મળે, આપણા આત્માને પોષણ મળે, આપણા આત્માને કોઈ વિઝન મળે, આપણને પણ આગળ ચાલવાનો રસ્તો દેખાય, એને અર્થે થોડીક વાત બીજી રીતે પણ કરવા માટેનો પ્રયત્ન કરું છું. જેના અંતરમાં અવિનાશ વાસ કરી વસ્યા, જે ભગવાનના કેવા સાધુની ઓળખાણ સ્વામી કે કહું છું કે જેના અંતરમાં ભગવાન નિવાસ કરીને રહ્યા હોય, જેની અંદર ક્યારેય કામ ન દેખાય, ક્રોધ ન દેખાય, લોભ ન દેખાય, મોહ ન દેખાય, આવા હોય. હા, પાછું આ બધું વિવેક છે, મીટર લઈને નીકળી જઈએ. ઘણા કહેવા છે આખી જિંદગી નીકળી જાય છે ને એને કોઈ મોટા સાધુ મળ્યા જ નહીં, કોઈ મોટા પુરુષ મળ્યા નહીં. ઘણા હજુ આજે આ પૃથ્વી પર આ સત્સંગમાં એવા છે કે હજુ સુધી એના 70-80 વર્ષ થઈ ગયા હોય પણ એને કોઈ મોટા પુરુષ ના મળ્યા. તે આ પૃથ્વી શું ખાલી પડી ગઈ છે? વરતાલના 19માં મહારાજ કે જ્યારે ભરતખંડમાં મનુષ્યનો દેહ આ જીવને આવે ત્યારે ભગવાન કા ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય જ. જો એવા સંત પૃથ્વી પર ન હોય તો ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજ હરિગીતાનો ઉપદેશ ના આપે, સદ્ય કલ્યાણ થાય એવો ઉપાય બતાવો, અને ત્યારે 64 લક્ષણવાળા સંતનું વર્ણન કરીને શ્રીજી મહારાજ એમ કહે છે ભક્તિ માતાને આવા સાધુ છે એને મળવાથી તત્કાળ કલ્યાણ થાય છે. તો એવા સાધુને મળવાથી કલ્યાણ થાય તો આ પૃથ્વી ખાલી ન પડી હોય. એવા સાધુ હોય
હોય ને હોય જ, એવા સંત હોય હોય ને હોય જ, પણ જે પછી કેમેરો લઈને ગોતવા નીકળે એની બુદ્ધિનો કેમેરો લઈને તો ન મળે. કોઈ વખત મોટા સાધુએ અંતેના 34મા પ્રમાણે ક્રોધને ગ્રહણ કરેલો હોય, કારણ કે એણે હજારોને કલ્યાણના માર્ગે ચલાવવા હોય, ત્યારે અંતેના 34મા પ્રમાણે એને ક્રોધને ગ્રહણ કરેલો હોય. મહારાજ કે મોટા સાધુને ક્રોધ ગ્રહણ કર્યા વિના કેમ ચાલે? અને એ જ ટાઈમે ઓલો પછી એનો કેમેરો નાખે કે જો આને ક્રોધ કર્યો, પણ એને ક્રોધ શા માટે કર્યો છે? ક્રોધ ક્રોધમાં ફેર છે, આશય જાણવાનો છે. એને ક્રોધ એટલે કર્યો કે આ જીવનો પરલોક બગડશે. જો હું આને કડક શબ્દમાં નહીં કહું તો આનું કલ્યાણ બગડશે, આ કલ્યાણના માર્ગેથી પડી જશે, એટલે આને મારે ધમકાવીને પણ કહેવું પડશે. એવો વિચાર કરીને પછી એને કડક શબ્દ કહે છે અને કહીને પાછા પોતાની નોર્મલ સ્થિતિમાં આવી જાય છે. જ્યારે જીવ કેવો હોય, એને ક્રોધ આવ્યો હોય ને 8 વાગે, તો 10 વાગે હજુ તો એનો પારો ગયો ના હોય એવો હોય. બસ આટલો ફેર છે, આટલો ફેર. કોઈ મોટા પુરુષોને, કોઈ જીવને કલ્યાણના માર્ગે ચલાવવો હોય ને, સંસારમાંથી કાઢવો હોય ને, અથવા તો એને હેત, તો એની જોડે હેત કરે, એમાં હેત બતાવે. એને ના કે એ સામેથી એને પૂછે, તે ખાધું પીધું બધું હેત બતાવે, પણ એના હેત બતાવવા પાછળનું કારણ શું હોય એવું ન હોય કે આ મને વશ થઈ જાય. એને એમ હોય કે આ હેત બતાવવા પાછળનું કારણ એ હોય કે આને ભગવાનમાં હેત થઈ જાય. જો હું આની ભેગા હસું બોલું, આને કાંઈક થોડુંક એવું થાય કે આ સાધુને મારી અરે હેત છે, આ મોટા પુરુષને મારી ઉપર હેત છે, તો આ કલ્યાણના માર્ગે હાલશે, એટલે એની પ્રત્યેનું હેત બતાવે. હવે એ બધી બાબતની અંદર, એ બધી મોટાની રીતને જો જાણેલી ન હોય અને પોતાની બુદ્ધિથી પોતે જેવું વર્તે છે એવું જ જો મોટાને જોવા જાય, તો ક્યારેય આ પૃથ્વી પર કોઈ મોટા ના મળે. આજેય ના મળે, 200 વર્ષ પહેલાંય ના મળે, 1,00,000 વર્ષ પહેલાંય ના મળે, ને આજથી 1,00,000 જન્મ પછી પણ ના મળે. કારણ કે મોટાની ડ્યુટી અમુક બહુ જુદી પ્રકારની હોય. પણ એમાં ખબર કેમ પડે? એનો આશય, એનું પૂર્વાપરનું આખું વિઝન એ જો જોવે તો એને મોટા પુરુષ ઓળખાય. પણ એવા જે મોટા પુરુષો, એવા મોટા પુરુષ મળ્યા પછી શું કરવાનું છે? પછી સોંપી તેને મન પ્રાણ, એ વાળે તેમ વડો. પછી એવા મોટા પુરુષ મળી જાય, પછી એને મન અને પ્રાણ સોંપી દો, પછી પોતે એનું વજન રાખીને ન ફરશો. મુમુક્ષુને એવા મોટા સાધુ મળ્યા પછી મુમુક્ષુને ખોટ કઈ જગ્યાએ જાય છે? તો આપણે સર્વે મુમુક્ષુ મોટા પુરુષને મળ્યા પછી આપણને ખોટ ત્યાં જાય છે કે આપણે આપણું મન અને પ્રાણ સંપૂર્ણ મોટાને સોંપી શકતા નથી. 30% સોંપ્યું હોય, 70% ન સોંપ્યું હોય, 40% સોંપ્યું હોય, 60% ન સોંપ્યું હોય, 60% સોંપ્યું હોય, 40% ન સોંપ્યું હોય, 100એ 100% મન અને પ્રાણ જ્યારે મોટાને સોંપે તો જ મુમુક્ષુને એનું રિઝલ્ટ મળે. 100% આપણે સોંપતા નથી એટલે 100% આપણને રિઝલ્ટ મળતું નથી. જેને જેને 100-100% સોંપ્યું એ બધાને 100% રિઝલ્ટ મળ્યું. મન સોંપવું એ બહુ મોટી વાત છે. મોટા પુરુષને મન સોંપવું, તન સોંપી દીધું કે આ બસ તમારો અધિકાર આની ઉપર આવે, મારી ઉપર તમારો અધિકાર. એવું કે ને, મેં તમને બસ મારું બધું સોંપી દીધું, પણ મારું સોંપવામાં હજુ તન સોંપ્યું હોય. મન મોટા કે આમ કરો, મોટા પુરુષે કીધું આમ કરજો, ત્યારે પેલું મન છે ને એ મનભાઈ એવું કહે, ના ના એ કીધું પણ એમાં થોડું આમ હોય, એ બધું મારથી નથી થાય એવું. એટલે તો મુક્તાનંદ સ્વામીએ ઉમરેઠની અંદર હરિભક્તોને કીધું, આ જીવે કોઈ જન્મમાં ક્યારેય 100એ 100% ભગવાનના સાધુનું ધાર્યું કર્યું નથી. મોટા પુરુષનું ધાર્યું જો આપણે જીવનમાં 100એ 100% કરી દઈએ તો આ જન્મે જ પાર આવી જાય. પણ થોડુંક મનનું કરીએ અને થોડુંક મોટા પુરુષનું કરીએ. એવા મળ્યા પછી સ્વામી કે એને સોંપી દો. એવા મોટા પુરુષ કેવા છે? એવા શત્રુટનું ટળ્યું સાલ, લાલ જ્યાં આવી રહ્યા. સાલ એટલે દુઃખ, કામ ક્રોધ લોભાદિકનું દુઃખ જેને ટળી ગયું. કારણ શું છે? લાલ જ્યાં આવી રહ્યા. લાલ એટલે ભગવાન જેના હૃદયમાં આવી રહ્યા, એને આવા શત્રુનું બધું બળ ટળી ગયું.
તેને સંત થયા છે નિહાલ, પૂરન કામ થયા. ભગવાનના એવા સાધુ નિહાલ હોય, અનપેક્ષી, સદા સુખી, સદા સુખના સમુદ્રમાં હોય, એને કાંઈ એવું ના થાય. કોઈ વસ્તુ આખું બ્રહ્માંડ ભાંગી જાય તેને એમ ના થાય કશું ભાંગી ગયું, અને કશું નવું સર્જાઈ જાય તો એને એમ ન થઈ જાય કે આ કંઈક નવું સર્જન થઈ ગયું. એ તો સહજ જે સ્થિતિમાં રહેતા હોય ને એ સ્થિતિમાં જ રહે, આવા ભગવાનના મોટા પુરુષો હોય. અને આવી સ્થિતિ સુધી આપણે પણ મોટાની કૃપાથી, મોટાની ઈચ્છાથી, મોટાની દયાથી, આપણા શુભ પ્રયત્નથી એની કૃપા મેળવીને સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે. કારણ કે આપણે જે દિવસે એવા થાશું તે દિવસે સુખિયા થશું, અને સેવવાથી થાય છે. પહેલું જ સ્વામીએ કીધું કે એવા સંત જે સંસારમાં હોય એને સેવવા પડે, એને સેવવા પડે. કહેતા એવા સંત જે હોય સંસાર, શોધીને સેવી જીએ. હવે મળી ગયા એટલે પૂરું નથી થતું, મળ્યા પછી એને શું કરવાના છે? સેવવાના છે. ઈંડું તો છે પરંતુ પક્ષી એને સેવે, એ ઈંડું જ્યારે પક્ષી દ્વારા સેવાય છે ત્યારે એ ઈંડામાંથી ફળ પ્રાપ્ત થાય છે. એમ આપણે મુમુક્ષુ છીએ, આપણને એવા મોટા પુરુષ ભગવાનની દયાથી, કૃપાથી મળી ગયા એટલે હવે બરાબર થઈ ગયું. પણ મળી ગયા પછી એ ગર્ભ બંધાઈ ગયો, પણ એને પકવવા માટે એવા મોટા પુરુષને સેવવા પડે છે. કહેતા મન કર્મ વચને એની અનુવૃત્તિમાં રહેવું પડે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં કીધું, મોટા જે ભગવાનના સાધુ એને સેવ્યા હોય, એનો સમાગમ કર્યો હોય અને એના ગુણ આવ્યા હોય પછી ગુણ આવે. સેવ્યા વિના ગુણ કેમ આવે? જેને સેવીએ એના ગુણ આવે જ, જેને સેવ્યા નથી એના ગુણ આવે નહીં. ચાહે મોટા પુરુષ ભેગા લાખ જન્મ રહીએ તો પણ ગુણ ના આવે. જો એમ ગુણ આવતા હોત તો જેટલા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પર્વતભાઈ, દાદા ખાચર જેવા મોટા મોટા પુરુષો એની ભેગા જેટલા રહ્યા એ બધા એવા નથી થઈ ગયા. જો થઈ જવાતું હોત, જો ભેડા રહેવાથી ને એવા મળે ત્યાં જ એવા થઈ જવાતું હોત તો બધા થઈ ગયા હોત. નથી થવાતું. રામાનંદ સ્વામીની ભેગા રહેલા બધા રામાનંદ સ્વામી જેવા નથી થઈ ગયા. નથી થવાતું. પર્વતભાઈને મળેલા બધા પર્વતભાઈ ના થઈ ગયા. સેવવા પડે, અને સેવવામાં દાસભાવ, સેવવામાં નિર્માનીપણું, સેવવામાં મનનું ધાર્યું મૂકવાપણું, એ સેવ્યા કહેવાય. અને એવું સેવવા માટે જ્યારે મુમુક્ષુને શુદ્ધ આશય બંધાય કે મારે તો એ જે ભગવાનના મોટા પુરુષ એના રાજીપાથી ભગવાન અખંડ મારા હૃદયમાં રહે આવું મારે મેળવવું છે, એવો સ્વાર્થ એને જાગે, એવો ખપ જાગે તો રહી શકે. અને એવી રીતે રહી શકે એટલે સેવી લે. અને ભગવાનના એવા મોટા પુરુષ જ્યારે હૃદયની અંદરથી સંકલ્પ કરે કે મહારાજ તમે આને હવે મળો, અને એવા મોટાની કૃપા જ્યારે થાય ત્યારે ભગવાન આપણા હૃદયમાં પછી અખંડ રહેતા થઈ જાય એટલે ટાટું થઈ જાય. જેને જેને સેવ્યા છે એવા સેવવાવાળાના આખ્યાનો વાંચવા પડે. જેને જેને મોટાને સેવ્યા, કેવા સેવ્યા? શિવલાલ શેઠને જો સ્વામીને રાજી કરવાતા, અદ્ભુતાનંદ સ્વામીને, આત્માનંદ સ્વામીને, તો એમને કેવી સેવા કરી આત્માનંદ સ્વામીની? 8-8 મહિના સુધી કેવી સેવા કરી? ગુણાતીતાનંદ સ્વામીનું સેવન શિવલાલ શેઠને કરવું હતું સેવવાતા સ્વામીને, તો શિવલાલ શેઠને ગુણાતીતાનંદ સ્વામી એમ કે આ બ્રહ્મસભામાં કયું કૂતરું હાડકું કરડે છે, તો શિવલાલ શેઠને ત્યારે એવો સંકલ્પ ન થાય કે હું નવલખો શેઠ છું, ત્યારે એવો સંકલ્પ ન થાય કે હું તો બહુ બુદ્ધિવાળો મોટો શેઠ છું અને મોટો યજમાન છું, આ સંપ્રદાયની અંદર કરોડો રૂપિયાનું દાન કરું છું, એવો હું છું, એવું બધું જ ટળી જાય ત્યારે મોટા સાધુ સેવાય. જ્યાં સુધી આપણને આપણું અસ્તિત્વ યાદ છે ત્યાં સુધી ક્યારેય મોટા સાધુને આપણે પૂર્ણતાથી સેવી ન શકીએ. પોતાનું અસ્તિત્વ ઓગાળીને જે મોટા પુરુષને સેવે છે એને જ મોટા પુરુષને સેવવાનું કે મોટા પુરુષ પાસે રહેવાનું ફળ થાય છે. જેને પોતાનું અસ્તિત્વ ઓગાળ્યું નથી એ ક્યારેય પણ મોટાને સેવી ન શકે.
ઈંડું ઈંડાને સેવાવું છે તો ઈંડું સંપૂર્ણ પક્ષીને સમર્પિત થઈ જાય છે, પક્ષી એની ઉપર બેસીને સેવે છે ને ઈંડાને, ત્યારે ઈંડું કાંઈ વિચારે નહીં, મારી પર કેમ બેઠું છે, શું છે, કાંઈ નહીં, તો ઈંડામાંથી ફળ થાય છે. એમ મોટા પુરુષનું પાસે પોતાનું અસ્તિત્વ ઓગાળી દે, પોતાની બુદ્ધિને ઓગાળી દે, જ્યારે એવી ખબર પડી જાય કે આ મોટા જ પુરુષ છે, આમના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે, પોતાનો અનુભવ કહી દે, આપણે સંસારનો ત્યાગ કરીએ એવા ન હોઈએ અને મોટાની દ્રષ્ટિ વડે સંસારનો ત્યાગ થઈ જાય, આપણે કલ્યાણના માર્ગે હાલીએ એવા ન હોઈએ ગૃહસ્થાશ્રમમાં અને મોટાની દ્રષ્ટિથી આપણે કલ્યાણના માર્ગે ચાલતા થઈ જઈએ, આપણું જીવન ક્યાંનું ક્યાં વ્યતીત થતું હોય એની જગ્યાએ મોટાની દ્રષ્ટિ પડી જાય, મોટાની થોડીક સેવાની અંદર આવી જઈએ અને આપણે આખા સત્સંગની અંદર સત્સંગમાં આખા ડૂબી જઈએ એવા બની જઈએ, એના પરથી આપણને ખબર પડી જાય કે આ મને મળેલા મોટા છે. જો મને મળેલા મોટા ન હોય તો આવું થાય જ નહીં. એની વાત સાંભળવે કરીને, એનું જીવન જોઈને, એની ક્રિયાઓ જોઈને જ્યારે આપણા હૃદયની અંદર એવા સ્પંદનો થવા લાગે કે આ ભગવાન સિવાય ભગવાન જેના હૃદયમાં ન હોય તેમાં આવી ક્રિયા જ ના હોય, એનું આવું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, જોવું, સાંભળવું, હસવું, એનું આવું હોય જ નહીં, આ તો ભગવાનના હૃદયમાં, એમ આપણા હૃદયમાં જ્યારે હા પડવા લાગે, જેના સંગે કરીને આપણે કલ્યાણના માર્ગે આગળ વધવા લાગીએ, જેના યોગ્ય કરીને આપણને રોજ પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં હેત થવા માટેના અને હેત કરવા માટેના વિચારો ઉત્પન્ન થતા હોય, ત્યારે આપણને ચોક્કસ એમ થઈ જાય કે આ ભગવાનના મોટા પુરુષ છે. અને પછી એવા મોટા પુરુષ છે એની આગળ પોતાનું મન ઓગાળી દેવું, પછી એને સેવવા માટે પોતાનું અસ્તિત્વ માત્ર મન અને બુદ્ધિમાં રહેલું છે. મન મુકાય અને બુદ્ધિને લોક થાય એટલે અસ્તિત્વ આખું ઓગળી જાય. અસ્તિત્વ મન અને બુદ્ધિ પર જ રહેલું છે અને આ બે જ એવો ડખો છે કે બે ડખો બધી જગ્યાએ, બાકી ચિત્ત ને અહંકાર એ તો કેવા છે, જે બાજુ મન જાય જે બાજુ બુદ્ધિ જાય એ પ્રમાણે આ ચિત્ત ને અહંકાર એનું કામ કરવા લાગે, બાકી મન ને બુદ્ધિ આ બે બેઝ છે, એને ઓગાળીને જ્યારે સત્પુરુષ સંબંધી કરી નાખે ત્યારે એ જ ચિત્ત ભગવાનમાં લાગે છે. જે અહંકાર એનો જગત સંબંધી હોય એ જ અહંકાર એને હું ભગવાનને ભગવાનના આવા મોટા પુરુષનો છું એનો એને અહંકાર આવવા લાગે અને પછી એના દ્વારા એના હૃદયની અંદર શાંતિ થાય. એટલે અહીં મોટામાં મોટું આશય આ પદની અંદર એ છે કે એવા સાધુ મળ્યા પછી એને સેવવા, ખાલી ત્યાં બેઠા ના રહેવું, ખાલી એની ભેળા ના રહેવું, ખાલી એના કહેવાય ના જવું કે હું આવા મોટા સાધુનો છું, પણ એને સેવવા સેવવા, એના હૃદગત અભિપ્રાય સુધી પહોંચવા પ્રયત્ન કરવો, એની શું ઈચ્છા છે ત્યાં પહોંચવા પ્રયત્ન કરવો. મુકુંદાસ મુક્તાનંદ સ્વામી થવા માટે આવેલા મુકુંદાસ, ત્યાગાશ્રમી થવા માટે આવેલા મુકુંદાસ, એને મૂળુભાઈનું બંધિયામાં હળ હાંકવા માટે રામાનંદ સ્વામી મોકલે તો મુકુંદાસને એવું નથી થતું કે સંસારની અંદર જે કરતો હતો એ જ કરવા પાછો મને રામાનંદ સ્વામી મોકલે છે, આમાં મારે બ્રહ્મચર્ય સિદ્ધ કેમ થશે, આમાં મારો આ સંસારનો ત્યાગ કરેલો પાર કેમ પડશે, આવો એક પણ વિચાર મુક્તાનંદ મુકુંદાસે ન કર્યો, કહેતા પોતાનું મન અને બુદ્ધિ સંપૂર્ણ રામાનંદ સ્વામીમાં જ્યારે ઓગાળ્યા છે ત્યારે એ મુક્તાનંદ સ્વામી થયા છે. એક આ આધ્યાત્મિક માર્ગની અંદર એક પણ મુમુક્ષુ એવો આજ દિવસ સુધી થયો નથી કે જેને મોટામાં મન ને બુદ્ધિ ઓગાળી ના હોય અને એ મહાન વ્યક્તિત્વને પામી ગયો હોય, મહાન લેવલને પામી ગયો હોય, મહાન સ્થાનને પામી ગયો હોય, મુક્ત પદવીને પામી ગયો હોય, એવું ક્યાંય દેખાતું નથી. જે જે મોટા થયા છે એ બધાએ આગળ જે જે મોટા પુરુષો થયા છે એમાં પોતાના મન અને બુદ્ધિને ઓગાળ્યા છે અને એમની કૃપાના પાત્ર થયા છે, જેના કારણે એવા થયા છે એ અગત્યની વાત સ્વામી આપણને સર્વને આની અંદર કહે છે. કહે નિષ્કુળાનંદ નિર્ધાર લાભ તે લીજીએ. બસ સ્વામી કે આવા મોટાને ખોળશો, મોટાને ખોળ્યા પછી એને સેવશો અને સેવશો એટલે સ્વામી કે એનો જે ખરેખર સાચો લાભ લેવાનો છે એ લાભ આપણને મળશે, એવું સ્વામી આ પદ બેની અંદર આપણને સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ
નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની।